નમસ્કાર દસ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું શું હેતવી મહત્વના સમાચારોને લઈને તો અભાવે ખેડૂતો કાતિલ ઠંડીમાં કતારમાં ઉભા રહેવા મજબૂર થયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં વ્યવસ્થાના અભાવે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો વ્યવસ્થાના અભાવે હાઈવે પર બે કિલોમીટર સુધી ખેડૂતો કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા ડુંગળી લઈને આવેલા ખેડૂતોને પ્રવેશ ન મળતા જગતનો તાત કડકડતી ઠંડીમાં હાઈવે પર કતારમાં ઉભેલો જોવા મળ્યો ખેડૂતોને રાત્રે રોડ ઉપર સુવાનો વારો આવ્યો હતો ડુંગળીને લઈને ખેડૂતો આવ્યા હતા એપીએમસીની બહાર આ પ્રકારની જે કતાર છે તે જોવા મળી હતી જગતના તાતની મજબૂરીએ ઠંડીમાં આવી કડકડતી ઠંડીમાં તેઓને રાત્રે રસ્તા પર સુવાનો વારો આવ્યો હતો વધુ વિગત મેળવે શું સંવાદદાતા નીતિન ગોહેલ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે નીતિન જે રીતની આ પરિસ્થિતિ જગતના દાતની સામે આવી છે હાલ શું વ્યવસ્થા છે ખેડૂતો શું કહી રહ્યા છે જી ચોક્કસ વાત કરીએ તો તાજેતરમાં જ જે માર્કેટિંગ યાર્ડની જે ચૂંટણી છે તે યોજાઈ હતી અને તેમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપની વોડી ચૂંટાઈ હતી જેને લઈને ખેડૂતો માટે સુચારુ ને સારી જે વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગ અને તેવી અપેક્ષાઓ પણ હતી પરંતુ કંઈક ને કંઈક યાર્ડમાં વ્યવસ્થાના અભાવે અને મેનેજમેન્ટના અભાવે ગત રાત્રિના જે માર્કેટિંગ યાર્ડમાં માં ડુંગળીઓ જે લાવવામાં આવતી હોય છે આજુબાજુના પંથક માંથી તેની મોટી કતારો લાગી હતી અને ચોક્કસ કહી શકાય ખેડૂતો છે તેને અંદર પ્રવેશ ન ન મળી રહ્યો હોય તેને લઈને આ જે ટ્રકોની લાઈનો છે તે રોડ પર લાંબી દોઢ થી બે કિલોમીટર જેટલી કતાર આવક કતાર જોવા મળી હતી અત્યારે હાલમાં જે ડુંગળીની મકબલ આવક છે તેની સામે ખેડૂતોને ગત રાત્રિના કરકડતી ઠંડીમાં રોડ પર સુવાનો વારો એટલે ક્યાંય ને માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા અને તેના જે મેનેજમેન્ટ છે તેના અભાવે આ ખેડૂતો છે તે અત્યારે હાલ ભોગ બની રહ્યા છે આભાર નીતિન માહિતી બદલ અને હવે વાત કરીશું રાહત સાથે માવઠાની આગાહી ની ગુજરાતમાં હજી બે દિવસ કાતલ ઠંડીનો મારો જોવા મળશે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીમાં રાહત મળી શકે છે ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે પવનની ગતિ બદલાતી પણ જોવા મળશે બે દિવસ બાદ ઠંડી ઘટી શકે છે કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂઠવાયું છે નવ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું તો આ તરફ અમદાવાદમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં દસ આઠ ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી વડોદરામાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી કેશરતમાં બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને હાલ

તારીખ સત્યાવીસ ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં પલટોવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટોવાની શક્યતા રહે છે વાદળવાયું વાવવાની શક્યતા રહે છે ભાગનો ભેજ મળશે એટલે કેટલાક પ્રકારના સાચા પણ પડવાની શક્યતા રહે છે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો કચ્છના કચ્છના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે પરંતુ મધ્યમ ગુજરાતના ભાગોમાં અને મહત્તમ વધી શકે છે અને ગરમી હોય તેવું જણાવી શકે છે અને આજ અંગે બધું અપડેટ પણ જાણીશું અમારા અમારા સંવાદદાતા વિભુ પણ અહીંયા કે આ છે વિભુ અમને સાથે અમલાલ કાકા છે શું કહી રહ્યા છે આવનારા દિવસોમાં કેવા પ્રકારનું તાપમાન જોવા મળશે હેતવી વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ઠંડીમાં વધઘટ થઈ રહી છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પણ આપણી સાથે છે કારણ કે હર વખત અનુમાન લગાવતા હોય છે ત્યારે હવેનું વાતાવરણ કેવું રહેશે તે આપણે પૂછીશું આપણી સાથે છે આંબાલાલ કાકા કાકા હવેનું જે તાપમાન છે કેવું રહેશે ઠંડી કેવી રહેશે હાલમાં તો ઠંડીનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે પરંતુ તારીખ સત્યવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એકત્રીસમાં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે ક્રમશ આજે કઠ્યા ઓગણત્રીસ ત્રીસને એકત્રીસમાં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણમાં ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે અને પછી વાદળો વાદળો આવશે અને લગભગ જાનગીરના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગઈ એવું જણાશે કારણ કે આ આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે જે માવઠું થવાની શક્યતાઓ રહેશે તો કયા કયા વિસ્તારો એવા હશે કે જે પ્રભાવિત થઈ શકે પવનના તોફાનો સમુચે ઉત્તર ભારતમાં કળા બરફવર્ષા દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને લગભગ ત્યાંની અસર છે પાકિસ્તાનથી માગીને કચ્છના ભાગો અને ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર ઉત્તરના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં મારખું થવાની શક્યતા લગભગ ત્યારે શક્યતા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે કારણ કે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે અને આ પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નહોતો આવ્યો લગભગ નવેમ્બરમાં તો એક વરસાદનો રાઉન્ડ આવ્યો હતો પણ ડિસેમ્બર જાન્યુઆરી કરતાં આ ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેની અસરના કારણે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરાબર હિમવર્ષા થઈ નથી એટલે ત્યાં હિમવર્ષા થશે અને બરફવર્ષા થવાની શક્યતા છે કઈક અંશે સંતુલન હવામાન થવાની શક્યતા રહે છે જે વિભુ કાકા જે રીતે જાન્યુઆરીના એન્ડમાં તો વાતાવરણમાં પલટો આવતો રહેશે તો ફેબ્રુઆરી કેવો રહેશે ફેબ્રુઆરીમાં ઠંડી રહેશે કે પછી ગરમીની શરૂઆત થઈ જશે અથવા તો કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેશે ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી ઠંડી આવશે પણ આ ઠંડીના રાઉન્ડ એવો છે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે મહત્તમ ઉષ્ણતામાન લગભગ બત્રીસ તેત્રીસ ક્યારેક કોઈ ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે પણ આ ઠંડી આવશે એ હિમાળુ ઠંડી આવશે બરફીની ઠંડી આવશે એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે કારણ કે આ ઠંડી જે છે એ હાર્ટ કંપ ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે અને બપોરના ભાગમાં ગરમી જશે એટલે રોગીશ હવામાન થવાની શક્યતા રહેશે પરંતુ ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પચી સપ્તાહ આવવાની શક્યતા છે પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક અને ત્યારબાદ લગભગ બાર તેર સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરી શરતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે લગભગ બાર ડિસેમ્બરે પણ હવામાનમાં પડતો આવશે પરંતુ તારીખ અઢાર ઓગણીસ વીસની એકવીસમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે જે બહુ કારણ જે રીતે અત્યારે છે પછી ઠંડી ઘટતી જશે એક મોસમી વરસાદ થશે તો ખેડૂતો એક એવા પ્રકારનું ધ્યાન રાખવું પડશે કારણ કે હવે શિયાળુ પાક છે તૈયાર થવાના હવે શિયાળુ પાક જયારે તૈયાર થવા રહ્યો છે ત્યારે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે એટલે ખરામાં ક્યાંક જે પાક હોય એ ધ્યાન રાખવો પડશે પણ આ વખતે પવન વધારે રહેશે એ પવનના કારણે જે વેલાવાળા વેલા વેલાવાળા શાકભાજી છે અથવા તો કોઈ મોટા શાકભાજી છે એ કંઈક કશે તેની અસર થઈ શકે પરંતુ આ વખતે રોગેશ હવામાનથી જનધનને પણ કાળજી રાખવી પડશે ઓગણીસ ફેબ્રુઆરી પછી એટલે ખેડૂતભાઈઓએ જ્યારે કમોસમી વરસાદ થાય ત્યારે પોતાના પાકને કંઈક અંશે સાચવવું પડે પરંતુ સાચવી તો શકાય નહીં પણ ખરામાં પડ્યું હોય કોઈ વસ્તુ અથવા માર્કેટ માર્કેટયાર્ડમાં હોય તેના માટે કંઈક કરી શકાય જેવી તો વારંવાર આ રીતના વાતાવરણ થવાનું પાછળ કારણ શું હોય શકે વારંવાર વાતાવરણમાં પડતો થવાનું કારણ મુખ્ય શિયાળામાં થતું હોય છે પણ આ વખતે એવું થયું નથી કારણ કે અન્નિણની અસર હતી સમુદ્ર ગરમ હતા અને જ્યારે જ્યારે ઠંડી આવી છે ત્યારે યુરોપના અને એશિયા ખંડના ઠંડા પવનો છે આગળ જોઈએ તો સાબરકાંઠાના કેસરપુર ગામમાં દીપડાની દહેશત સામે આવી છે રણાક વિસ્તારમાં દીપડાએ ઘુસીને વાછળાનો શિકાર કર્યો હોવાની માહિતી છે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસતા સ્થાનિકોમાં દહેશત જોવા મળી આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો આવી ચડતા હાલ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી હતી રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાછડાનું મારણ કરી દીપડો ભાગ્યો હતો તેવા પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા હતા સુરેન્દ્રનગરમાં અકસ્માત બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મૂળીમાં બાઇક ઉપર જતી મહિલાનું અકસ્માતમાં મોત થયું છે બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું મૂળી પાંજરાપોળ નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા અને તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી ગયું હતું જેને લઈને ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા આગળ વાત કરીએ કરપૂરી ઠાકુરને મરણોપરાંત પણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જી હા મહત્વના સમાચાર આવી રહ્યા છે ઠાકુરને ભારતના ભારત રત્ન એનાયત આપવામાં આવ્યો છે ભારત સરકારની જાહેરાત બાદ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચોવીસ જાન્યુઆરીએ સોમી તેઓની જન્મજયંતિ એટલે કે આજે તેઓની સોમી જન્મજયંતિ છે અનેક સમુદાયોના અધિકારો માટે કરપૂરી નાયક લડ્યા હતા જનનાયક કરપૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવામાં આવશે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે જનનાયક કર્પૂરી ઠાકુર અનેક સમુદાયના અધિકારો માટે લડ્યા છે ત્યારે ભારત સરકારની જાહેરાત બાદ જનનાયક કરપૂરી ઠાકુરના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ચોવીસમી જાન્યુઆરી એટલે કે આજે તેઓની સોમી જન્મજયંતિના એક દિવસ પહેલા ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે